નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 11 વિષય ભૂગોળ સામાન્ય પ્રવાહની અંદર દ્વિતીય પરીક્ષા જે છે તે પ્રશ્નપત્રનું પરિરૂપ. અને મિત્રો, આપણે મોસ્ટ આઈએમપી જે પ્રશ્નપત્ર છે એ પણ જોવાના છીએ. તો શૈક્ષણિક વર્ષ 2021-22 માટેની જે મિત્રો બ્લુપ્રિન્ટ છે, 2 કલાકની અંદર તમારે પ્રશ્નપત્ર લખવાનું રહેશે અને કુલ ગુણ 50 રહેશે. હેતુલક્ષી પ્રશ્નો 10 પૂછાશે, અતિ ટૂંક જવાબી 5, ટૂંક જવાબી 3, ટૂંક જવાબી પ્રશ્નો મિત્રો બીજા 3 અને લાંબા પ્રશ્નો જે છે 4 પૂછાશે. એટલે કે આમ 25 પ્રશ્નોના 50 માર્ક રહેશે. મિત્રો, પ્રથમ તો ખાસ તમારી જે તૈયારી કરવાની છે, તો પહેલું ચેપ્ટર જે તમારું છે એની અંદરથી 2 માર્કનું પૂછાશે, બીજા ચેપ્ટરમાંથી પણ 2, ત્રીજામાંથી પણ 2, ત્યાર પછીના મિત્રો ચેપ્ટર નંબર 4, 5 અને 6 જે છે એમાંથી 3, 3, 3 ગુણનું પૂછાશે. ચેપ્ટર નંબર 7 અને 8ની વાત કરીએ તો 6, 6 ગુણનું પૂછાશે. ચેપ્ટર નંબર 9 અને 10ની વાત કરીએ તો 5, 5 ગુણનું પૂછાશે. ચેપ્ટર નંબર 11માંથી મિત્રો 4 ગુણ, જલાવરણ ચેપ્ટર નંબર 12 છે એમાંથી 3 ગુણ, 15 નંબરનું ચેપ્ટર જે છે એમાંથી 2 ગુણ અને ચેપ્ટર નંબર 17માંથી 4 ગુણનું, આમ ટોટલ 50 ગુણનું પૂછાશે. હવે મિત્રો આપણે વાત કરીશું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે એ જોઈશું. બચ્ચો ક્યો ભટાઈ મેં આ રહા હૈ ડાઉટ્સ, તો ઉસકો કરો આઉટ ડાઉટ નટ એપ કે સાથ. આપકા કોઈ ભી ક્વેશ્ચન હૈ ઉસકો ફોટો ખીચો, ક્રોપ કરો ઓર તુરંત 5 સેકન્ડ મેં વિડિયો સોલ્યુશન પાઓ ડાઉટ નટ મેં, વો ભી ફ્રી મેં. અનલિમિટેડ સવાલ આપ કહીં ભી કભી ભી પૂછ સકતે હૈ. ક્લાસ 6થી લેકર 12 તક આઈઆઈટી, જી, નીટ, સીબીએસઈ, યુપી, બિહાર, રાજસ્થાન, અધર સભી સ્ટેટ બોર્ડ, ઉસકે સાથ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી ઓર સાયન્સ કે આપ સવાલ પૂછ સકતે હૈ ડાઉટ નટ પે. ઉસકે સાથ ઓનલાઈન ક્લાસ ચાલ રહી હૈ, વો ભી આપ દેખ કર સભી સ્ટેટ મેં ટોપ બન સકતે હૈ. તો અભી ટોપ બનને કે લીએ મિત્રો ડાઉનલોડ કીજીએ ડાઉટ નટ, ઉસકી લિંક ડિસ્ક્રિપ્શન મેં. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું વિભાગે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પ્રતિકનો 1 ગુણ રહેશે. કયા પવનનો બરફ ભક્ષી છે? ત્યારબાદ નંબર 2, હવામાં બાષ્પ ઠરવાની ક્રિયાને શું કહે છે? નંબર 3, વિશ્વમાં સૌથી ગહન સમુદ્ર ખાઈ કઈ છે? નીચેનામાંથી કયું પ્રાણી પ્રાથમિક ઉપભોક્તા નથી? પ્રશ્ન નંબર 5, વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? મિત્રો આ મોડેલ પેપર છે, આ પ્રકારના જે છે પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આ એક વખત પ્રશ્ન જે છે ખાસ તૈયાર કરી લેજો. વિભાગ બીની વાત કરીએ તો એક વાક્યમાં ઉત્તર આપો. જવાળા કુંડ એટલે શું? સૂર્ય કલંકો કોને કહે છે? ફેરલનો નિયમ લખો. વિશ્વમાં સૌથી મોટી ઘોડા ભરતી ક્યાં આવે છે? અને જૈવ ભૂ રાસાયણિક ચક્ર કોને કહે છે? ત્યારબાદ વિભાગ સીની વાત કરીએ તો નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તનો ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ રહેશે. ખંડસ્થ જમીન પ્રદેશોમાં તાપમાન વિષમ જોવા મળે છે શા માટે? નંબર 2, પર્વતની લહેરો શું છે? નંબર 3, બાષ્પીભવનના લક્ષણો જણાવો. પ્રશ્ન નંબર 14ની અંદર ભરતીનું મહત્વ શું છે અથવા ભૂકંપ થવાના કારણો જે છે મિત્રો તમે લખી શકો છો. વિભાગ ડીની વાત કરીએ તો મુદ્દાસર જવાબ લખવાના છે. પ્રત્યેકના 3 ગુણ. પ્રશ્ન નંબર 15, માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 16, ગહન સમુદ્રના મેદાનો વિશે ટૂંકી નોંધ લખો. પ્રશ્ન નંબર 17, તાપમાનનું ઉદ્ભવ વિતરણ વર્ણવો. પ્રશ્ન નંબર 18, ચક્રવાતની આકૃતિ દોરીને સમજાવો અથવા તો ભૂપૃષ્ઠની વૃષ્ટિની આકૃતિ દોરી અને તેનું વર્ણન કરો. વિભાગ ઈ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પૃથ્વીની આંતરિક રચના વર્ણવો અથવા તો મિત્રો જ્વાળામુખીના પ્રકારો જણાવી દરેક વિશે ટૂંકી નોંધ લખો. પ્રશ્ન નંબર 20, જૈવ વિવિધતાના જતન કરવાના ઉપાયો જણાવો. પ્રશ્ન નંબર 21, સાગરતળના ભૂપૃષ્ઠના વિભાગો જણાવી અને દરેક વિશે ટૂંકી માહિતી આપો. પ્રશ્ન નંબર 22, દબાણના પટ્ટાઓની આકૃતિ દોરી અયન વૃત્તીય ગુરુદાબ પટ વિશે સવિસ્તાર ચર્ચા કરો. આ પ્રકારના મિત્રો પ્રશ્નો પૂછાઈ શકે છે. તમામ વિષયના મિત્રો બ્લુપ્રિન્ટ સાથેના આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો મેળવવા માંગતા હો તો ચેનલને નીચે સબસ્ક્રાઇબનું બટન છે દબાવી દેજો, જેથી તમને દ્વિતીય પરીક્ષા અને ત્યારબાદ તમારી વાર્ષિક પરીક્ષાના પણ પ્રશ્નપત્ર સૌથી પહેલાં મળતા રહે.